ચરિત્ર 5 ભક્તરાજ કુશળ કુંવરબા અને રૂકમણીનું ભગવાન જે તે હરણ કરતા હવા. ભાગવતની કથા કરતા પુરાણી જ્યારે આ શબ્દો બોલ્યા ત્યારે એકાગ્ર ચિત્તે કથાનું શ્રવણ કરતી ચતુર રાણીના કાન ચમક્યા અને અંતરનો સાદ સંભળાયો કે આવી રીતે જો ભગવાન પ્રત્યક્ષ મળે તો જ કલ્યાણ. આ મનની વાત રાણીએ પુરાણીને પણ કહી. ભૂદેવ મહારાજ, આ તમે કથા કરે રાખો અને હું સાંભળે રાખું, એમાં આપણો ભલીવાર નહીં વળે. એ તો જેમ રૂક્ષ્મણીજીનું કાંડુવાને પકડ્યું તેમ આપણું કાંડુ પ્રગટ ભગવાન પકડશે તો જ આપણો ઉદ્ધાર થશે. પોથીમાંથી માથું ઊંચું કરી ડોકું ધૂણાવી બ્રાહ્મણે પણ હા ભણી. આ રાણી તે ધર્મપુરના કુશળ કુંવરબા. ગુજરાતની ચારુભૂમિ ચરોતરમાં ધર્મજમાં મહિડા રાજપૂત કેસરીસિંહને બે સંતાન કુમાર ઉમેદસિંહ અને કુંવરી કુશળ કુંવર. બાળપણથી જ પુત્રીમાં ધર્માચરણની વૃત્તિ હતી. દેવસેવા અને ભજન ભક્તિ કુશળ કુંવરના જીવ સાથે વણાયેલા હતા. ઉંમરલાયક થતાં પુત્રીને પિતાએ ધર્મપુરના સૂર્યવંશી સિસોદિયા કુળના સોમદેવ નામના રાજકુમાર સાથે પુષ્કળ દાહેજો આપીને પરણાવી એમને રૂપદેવજી નામે કુમાર થયો અને રૂપદેવજીને ત્યાં વિજયદેવજીનો જન્મ થયો. સોમદેવ અને રૂપદેવ બંને પિતા પુત્ર અકાળે અવસાન પામ્યા તેથી રાજ્યની જવાબદારી રાજમાતા કુશળ કુંવરબા ઉપર આવી પડી. ભગવત પરાયણ રાણીએ અમાયિક ઉપાધિથી દૂર રહેવા નાની ઉંમરના પૌત્ર વિજયદેવને ગાદીએ બેસાડ્યો અને તેને રાજવીને યોગ્ય કેળવણી આપવાનો બંદોબસ્ત કર્યો. પોતે પણ ન છૂટકે 8 દિવસે એકવાર રાજ્ય કારભારની ખબર રાખતા. ભગવદ્ ભક્તિ અને કથા શ્રવણમાં જ રાણીનો સમય બહુધા વ્યતીત થતો. અંતઃપુરમાં રોજ બ્રાહ્મણ આવતો અને ભાગવતની કથા સંભળાવતો. રાણી એક ચિત્તે કથા સાંભળતી ત્યારે બ્રાહ્મણ સાથે રાણીને વાર્તાલાપ થયો. આ પ્રસંગ પછી રાણીની વૃત્તિ ભગવદ્ પ્રાપ્તિ માટે વિશેષ ઝંખવા લાગી. આ સિવાય રાણીને બીજા પણ બે નિયમો હતા. બ્રાહ્મણો પાસે ચોખ્ખું અન્ન રંધાવી હંમેશા શીરાપુરીનું સદાવ્રત દેવું અને સાયંકાળે ધર્મશાળામાં ઉતરેલા બાવા વૈરાગીઓ અને તીર્થવાસીઓનો ચરણ સ્પર્શ કરવો. એવામાં ભગવાનની ઈચ્છાથી જ એક સમયે મહારાજના પરમહંસ પરમ ચૈતન્યાનંદ સ્વામી એકણમલ બનીને ફરતા ફરતા ધર્મપુર આવી પહોંચ્યા. બપોરે શીરાપુરીનું સદાવ્રત જમીને તેઓ ધર્મશાળાના ખૂણામાં બેઠા હતા. રોજના નિયમ પ્રમાણે સાંજે કુશળ કુંવરબા ધર્મશાળામાં આવ્યા અને તીર્થવાસીઓના ચરણ સ્પર્શ કરતા કરતા જ્યાં સ્વામી પાસે આવ્યા ત્યાં તેઓ એકદમ ચમક્યા. પગ દૂર ખસેડી બોલ્યા, અમે બાઈઓથી દૂર રહીએ છીએ, અમારે પગે અડશો નહીં. અવગણના થવા છતાં શ્રદ્ધાળુ બાઈએ જિજ્ઞાસાથી પૂછ્યું, આપ કોણ છો? અમે સ્વામિનારાયણના સાધુ છીએ. એ સ્વામિનારાયણ કોણ છે? એ તો પ્રગટ ભગવાનનો અવતાર છે, સ્વામીએ નીચી દ્રષ્ટિએ જવાબ આપ્યો. આ શબ્દો સાંભળતાની સાથે જ કુશળ કુંવરબાના હૃદયમાં ઝબકારો થયો. જાહેરમાં વિશેષ વાર્તાલાપની મર્યાદા સાચવવા રાણીએ સ્વામીને વળતે દિવસે મહેલમાં પધારવા આમંત્રણ આપ્યું. બીજે દિવસે સવારે બોલાવવા આવેલા રાજ્યના માણસ સાથે સ્વામી મહેલમાં ગયા અને કુશળ કુંવરબાને શ્રીજી મહારાજના સ્વરૂપની અને મહિમાની અદ્ભુત વાતો કરી. પૂર્વના બીજબળથી રાણીને મહારાજના સ્વરૂપમાં પ્રતીતિ થઈ આવી. પરમ ચૈતન્યાનંદ સ્વામીને બંગલામાં ઉતારો આપ્યો. બાઈ રોજ નવીન થાળ ભાવથી સ્વામીને માટે મોકલતા. સત્સંગ અને મહિમાની સબીજ વાતો સ્વામી હંમેશા તેને કરતા. રોજ સાંજે રાજકુમાર વિજયદેવજી સ્વામીને હાથી ઉપર બેસાડી ગામ બહાર હનુમાન ઘડીએ દર્શન કરવા લઈ જતા. આ વાત મહારાજે ગઢડામાં જાણી એટલે મહારાજે બે સંતોને આજ્ઞા કરી
કે પરમ ચૈતન્યાનંદ સ્વામી ધર્મપુરમાં છે માટે તેમને બોલાવી લાવો. સંતો ઘણું કષ્ટ વેઠી ધર્મપુર પહોંચ્યા. સ્વામીને મળ્યા ને મહારાજનો સંદેશો આપ્યો, પણ સ્વામીએ નામરજી બતાવી. સંતોએ ગઢડે આવી મહારાજને વાત કરી એટલે મહારાજ કહે કે હાથી ખૂંચ્યો તે હાથી જાય ત્યારે જ નીકળે. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને ધર્મપુર મોકલ્યા ને આજ્ઞા કરી કે બાઈ વાતો સાંભળવાનું કહે તો વચમાં પડદો બંધાવીને એક કલાક વાતો કરજો. મુક્તાનંદ સ્વામી 25 સાધુનું મંડળ લઈ ભાવનગરથી વહાણમાં બેસી વલસાડને ખાડે ઉતર્યા ને ત્યાંથી ધર્મપુર સાંજના 4 વાગે આવી પહોંચ્યા. તે વખતે પરમ ચૈતન્યાનંદ સ્વામી કુંવર ભેગા હાથીએ બેસીને હનુમાન ઘડીએ જતા હતા. મુક્તાનંદ સ્વામીને જોઈને હાથી ઊભો રખાવ્યો અને તેઓ એકદમ નીચે ઉતરી પડ્યા. સ્વામીને દંડવત પ્રણામ કરી દરબાર ગઢમાં લઈ ગયા. કુશળ કુંવરબાને સંદેશો મોકલ્યો કે મારા ગુરુ મુક્તાનંદ સ્વામી આવ્યા છે. રાણીએ તેમને માટે પણ થાળ મોકલ્યો. રાણીએ વાતો સાંભળવાની ઈચ્છા દર્શાવી એટલે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે મને મહારાજે 1 કલાક વાતો કરવાનું કહ્યું છે, માટે આડો પડદો બાંધો અને ઘડિયાળની શીશી મૂકો. આમ ઘણી વાતો સાંભળ્યા પછી બાઈએ મુક્તાનંદ સ્વામીને કહી મોકલ્યું કે મહારાજના દર્શન કરવા છે તો ગમે એમ કરીને બોલાવો. સ્વામીએ સામુ કહી મોકલ્યું કે તમારા ગુરુ પરમ ચૈતન્યાનંદ સ્વામીને આમંત્રણનો પત્ર લઈને મોકલો તો મહારાજ જરૂર આવશે. કુશળ કુંવરબાએ મહારાજનો આવો મહિમા જાણી ખૂબ ભાવથી ડાંગરનું 1-1 ફોતરું હાથે ફોલીને ચોખાના અખંડ કણ તૈયાર કરેલા તે ઉત્તમ ચોખા તથા આજીજી ભર્યો આમંત્રણ પત્ર પરમ ચૈતન્યાનંદ સ્વામી અને હરિભક્તો સાથે મહારાજ ઉપર મોકલ્યા. ગઢડામાં કાર્તિકી પૂનમનો સમયો કરી સંવત 1874માં મહારાજ ગોપાળાનંદ સ્વામી અને સંત હરિભક્તોનો સંગ લઈ વરતાલ બોચાસણ થઈને મહી નર્મદા તાપી નદી ઉતરીને સુરત થઈ ધર્મપુર પધાર્યા. મહારાજના આગમનના સમાચાર સાંભળી વિજયદેવ શણગારેલ હાથી ઘોડા રથ પાલખીઓનું સૈન્ય લઈને 1 ગાઉ સામે ગયા. કુંવર મહારાજના પગમાં પડી ગયા અને પછી મહારાજને હાથી ઉપર પધરાવ્યા. સંતોને રથ તથા પાલખીમાં બેસાડ્યા ને ધામધૂમથી નગરમાં લાવ્યા. મહારાજને હવેલીમાં ઉતારો આપ્યો. પોષવદ દશમનો દિવસ હતો. આજ ઘડી સુધી જેની ઝંખના કરતા હતા તે મનમોહન મૂર્તિ મહારાજના દર્શન કરવા કુશળ કુંવરબા દોડતા આવી પહોંચ્યા અને એકદમ મહારાજના ચરણમાં મસ્તક મૂકી ચરણ કમળ પકડી લીધા. દેહભાન ભૂલી ગયા. આંખમાંથી આપોઆપ પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. તે વખતે મહારાજે તેમનું કાંડું ઝાલી ઊભા કર્યા. સચેતન થતાં કુશળ કુંવરબાની વૃત્તિ મહારાજના દિવ્ય સ્વરૂપમાં એકતાર થઈ ગઈ. ત્યારે એમણે મહારાજને એ જ શબ્દો કહ્યા કે જેવી રીતે શ્રીકૃષ્ણ ભગવાને રુક્ષ્મણીજીનું કાંડું પકડ્યું હતું તેમ આજ આપે મારું કાંડું પકડ્યું છે એટલે મારું કલ્યાણ નિશ્ચિત થઈ જ ગયું છે. તમે ઘણા જન્મથી મોક્ષને માટે યત્ન કરતા હતા. અમદાવાદ પાસે અડાલજની વાવ પણ તમે જ બંધાવી હતી, તો આજે યોગ થઈ ગયો. મહારાજે સાંત્વન આપતા વાહલથી કહ્યું, દર્શનનું આવું અદ્ભુત સુખ કેમ જતું કરાય? એ લોભે કુશળ કુંવરબાએ મહારાજને ત્યારે પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, તમે લખ્યું કે અનિર્દેશથી લિખાવિંત સ્વામી શ્રી 7 સહજાનંદજી મહારાજ, તે અનિર્દેશ તે શું? મહારાજ રાણીનો ભાવ સમજી અલૌકિક દર્શન આપતા બોલ્યા, આ તમારો દરબાર છે તે નિર્દેશ છે ને આ તમારું શહેર તે અનિર્દેશ છે ને પૃથ્વી નિર્દેશ છે ને જળ અનિર્દેશ છે. એમ ઉત્તરોત્તર તેજ વાયુ આકાશ અહંકાર મહતત્વ પ્રધાન અને પ્રકૃતિ સુધી સમજાવતા કહ્યું, ને પ્રકૃતિ પુરુષ નિર્દેશ છે ને એથી પર અક્ષરધામ અનિર્દેશ છે. ત્યાં રહીને અમે કાગળ લખાવીએ છીએ.
એટલી વાત કરી ત્યાં સુધી કુશળ કુંવરબા મહારાજની રસઘન મૂર્તિ એક ચિત્તે હૃદયમાં ઉતારતા નિનિર્મેશ નેત્રે જોઈ રહ્યા. આવો અલભ્ય લાહવો રખે ખૂંચવાઈ જશે તો? એ દહેશતે ભાવ વિભોર બનેલા રાણીએ મહારાજને ગદગદ ભાવે સ્તુતિ કરી 6 માસ સુધી રોકાઈ જવા આગ્રહ કર્યો. વળી કાઠિયાવાડથી અને બીજેથી સૌ ભક્તોને તેડાવવા વિનંતી કરી. મહારાજ કહે કે કાઠિયાવાડના લોકો ભારે ભારે ઘોડા લાવે, તેને રસ્તામાં ભરૂચનું દાણ લાગે, અને બીજા જે ભક્તો આવે તેને પણ રસ્તામાં ચોરનો ભય ઘણો છે. ત્યારે કુશળ કુંવરબાઈએ આગ્રહ કરતા કહ્યું કે અમે ભરૂચનું દાણ માફ કરાવીશું અને રસ્તામાં શૂરવીર શસ્ત્રધારી અસવારો ગોઠવી ચોકી કરાવીશું, પણ સૌને બોલાવો. તેમનો આવો અપાર ભાવ જોઈ મહારાજે સૌને તેડાવવા પત્ર લખ્યા. મહારાજ અને સંતોના ભાત ભાતના પકવાનના નિત્ય નવીન થાળ જમાડવાની ઉત્તમ સગવડ રાણીએ કરાવી હતી, છતાં પોતે જાતે પણ બધી દેખરેખ રાખતા એમને ખબર પડી કે સંતો મહારાજના દર્શન સમાગમનો લાભ લેવાની ઉતાવળમાં કાચી પાકી રસોઈ બનાવી જમી લે છે ને માંદા પડે છે, એટલે તત્કાળ એમણે 4 રસોઈયાનો પ્રબંધ કર્યો. વળી સંતો પથ્થરમાં પાણી નાખી જમતા તે જોઈ તેમણે મહારાજને વિનંતી કહી મોકલી કે સંતો પાત્રમાં પાણીની અંજલી ન લે, કારણ અમારા દેશમાં તેમ કરવાથી અપચો થાય છે. આવો હતો એમને મહારાજના સંતો પ્રત્યે અનુરાગ. વળી પોતાના ઈષ્ટદેવ અને સંતો માટે ઉત્તમ એવા પરગામથી મંગાવતા શેરડીના ગાળા અને તાજા ગોળના ભીલા પણ સંતોને માટે મોકલતા દૂધ દહીં ઘી ખાંડ અને સાકરની પણ રેલમ છેલ કરી દીધી હતી. કુશળ કુંવરબાની સર્વ ઉર્મીઓનો પ્રવાહ હવે એક જ તરફ ઢળ્યો હતો કે મહારાજ કેમ રાજી થાય. એમને માટે પદાર્થની કોઈ કમી નહોતી, સાથે તેમના ભક્તિભાવને પણ અવધિ નહોતી. રાણીની ઈચ્છાથી વિજયદેવે ભારે ઠાઠથી પૂરમાં મહારાજની સવારી કાઢી નગરનો યોગ કરાવ્યો. હનુમાનગઢીએ મહારાજને અને સંતોને પધરાવ્યા. અહીં કુંવરે અશ્વવિદ્યાના સુંદર દાવો મહારાજની આગળ મુજરા રૂપે રજૂ કર્યા. મહારાજે રાજી થઈ તેને આશીર્વાદ આપ્યા. પછી તો સંતોના મંડળો તથા સુરત શહેરના પ્રેમી હરિભક્તો અને ઠેઠ ગઢપુરથી જીવુબા વગેરે બાઈઓ આવી પહોંચ્યા. મહારાજે કુશળ કુંવરબાને આજ્ઞા કરી કે જીવુબાનો ઉતારો તમારી સાથે રાખો અને હંમેશા તેમનો સમાગમ કરો. મહારાજ પણ સૌ સંતો હરિભક્તોને દર્શન સમાગમનું સુખ આપતા, સંતો પણ અખંડ કથા વાર્તા કરતા, મહારાજ સૌને નિત્ય નવીન ભોજન પંક્તિમાં પીરસતા, વળીએ નદીએ સૌની સાથે સ્નાન કરવા જતા, પૂરમાં અનેક નવા મુમુક્ષુઓને ત્યાં પધરામણી કરતા, બાજુમાં વાંસતા ગામમાં પણ ત્યાંના રાજા રાયસિંહને ત્યાં પધરામણી કરી અને કૃપા પ્રસાદ રૂપે પોતાના ચરણારવિંદની છાપ પાડી આપી. એવામાં વસંત પંચમીનું પર્વ આવ્યું. આ ઉત્સવમાં પણ મહારાજે અહીં રંગોત્સવ કર્યો. તે વખતે 200 જેટલા ભીલ મહારાજના દર્શને આવ્યા. રાણીએ કહેવરાવ્યું કે સૌને મહારાજ વર્તમાન ધરાવે, એટલે મહારાજે રંગની કુંડીમાંથી તાંસળી ભરીને રંગ બધા ભીલ ઉપર ઉડાડ્યો અને બોલ્યા કે આ રંગના છાંટા જેને અડ્યા એના કલ્યાણ. પછી કુશળ કુંવરબાની આજ્ઞાથી કુંવર વિજયદેવે ભારે ભારે વસ્ત્રાલંકારો ધરાવી મહારાજનું પૂજન કર્યું. મહારાજનું પ્રત્યેક અંગ કિંમતી અલંકારોથી મઢી દીધું. આરતી ઉતારી એ વખતે રાણીએ મહારાજને વિનંતી કરી કે હે મહારાજ, આ રાજ્ય ધનના ભંડાર બધું આપનું છે, આપ અહીં અખંડ રહો, મોટા મોટા જગન કરો, આપની ઈચ્છા પ્રમાણે ધન વાપરો, અમે તો માત્ર એમાં શેર અન્ન પૂરતા જ ભાગીદાર રહીશું, આપની દાસ ભાવે સેવા કરીશું, એ પ્રકારે ઘણી પ્રાર્થના કરી. ત્યારે મહારાજ રાજી થઈ બોલ્યા કે અમે આ લોકમાં રાજ્ય કરવા નથી આવ્યા,
અનેક જીવના કલ્યાણ કરવા છે ને તમે પણ રાજ્યની વાસના ન રાખશો, નહીં તો બીજો જન્મ લેવો પડશે. આથી ફરી રાણીએ પ્રાર્થના કરી, મહારાજ, હું તો આપની આવવાની વાટ જોઈ રહી હતી, હવે મને નિર્વાસની કરી આપના ધામમાં લઈ જાઓ. મહારાજે ભેટમાં ધરાવેલી બધી સોનામોરો રાજ્યના નોકરોને વહેંચી દીધી. પછી રાણીની ઈચ્છાથી અંતઃપુરમાં શસ્ત્રાગારમાં એમ વિવિધ ભવનોમાં પગલાં કર્યા. મહારાજે જવાની તૈયારી કરી. ફરીથી કુશળકુંવરબાએ મહારાજને રોકાઈ જવા બહુ તાણ કરી. તેઓ બેબાકડા બની ગયા. ત્યારે મહારાજે ધીરજ આપી કહ્યું, આ દાઢીવાળાને કચેરીમાં સામો બેસાડીને તેની સાથે વાતો કરો છો તે તમને અંતકાળે દેખાશે, માટે તેની અને તમારી બેઠક નોખી રાખો ને તમારી બેઠકમાં અમારા ચરણારવિંદ પધરાવીને તેમાં તમારી વૃત્તિ રાખો ને બે બાઈઓને પાસે રાખીને હંમેશા તેની પાસે કથા વંચાવો ને સાંભળો. એમ કહી મહારાજે કૃપા કરીને પોતાના બંને ચરણારવિંદની છાપ ચંદનથી પાડી આપી. કુશળકુંવરબાએ બે હાથ જોડી તે પ્રમાણે વર્તવા મહારાજ પાસે કબૂલ કર્યું અને પોતાના કુંવર સાથે મહારાજને હાથી ઉપર પધરાવી એક ગાંવ સુધી વાજતે ગાજતે વળાવવા ગયા. મહારાજની વિદાય પછી કુશળકુંવરબાને આઘાત ઘણો લાગ્યો, પણ ધીરજ રાખી મહારાજની આજ્ઞા પ્રમાણે રહેવા લાગ્યા. વળી મહારાજનું જે સુખ લીધું હતું, 22 વાર આરતી ઉતારી હતી, એટલી જ વાર વૃત્તિથી મળ્યા હતા, એ બધું સંભાળવા લાગ્યા. મહારાજ પધાર્યા પછી બરાબર 15મે દિવસે જ કુશળકુંવરબાએ મહારાજનું સ્મરણ કરતાં કરતાં દેહ ત્યાગ કર્યો. તે વખતે દરબારગઢમાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો હતો. એ વાત મહારાજે ગઢડામાં જીવુબાઈ તથા લાડુબાઈ આગળ કરી કે આજે ધર્મપુરમાં કુશળકુંવરબાઈએ દેહ મૂક્યો.